વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો પ્રમેય પહેલો આપણે આજે સ્ટાર્ટ કરીશું. પ્રમેયનું નામ છે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય, એને કહેવાય થેલ્સનો પ્રમેય, અને પ્રમેય નંબર 6.1 એટલે છઠ્ઠા પાઠનો પહેલો પ્રમેય. આ પ્રમેય આપણે મોડે કરવાનો છે. હું વાંચું છું પ્રતિજ્ઞા. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એમ સાબિત કરો. જરાક આપણે એનો અર્થ સમજીએ. સપોઝ આપણો આ ત્રિકોણ છે એબીસી, આ એબીસી ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રમેય શું કહેવા માંગે જરા સમજો. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા, ત્રિકોણની ત્રણ બાજુ, રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ એસી, રેખાખંડ બીસી ને સમાંતર રેખા દોરો. સપોઝ રેખા એલ છે, આ રેખા બાકીની બે બાજુઓને છેદે. તમે જુઓ આની સમાંતર એટલે આ બેને છેદવાની. સપોઝ આ બિંદુ ડી અને આ બિંદુ ઈ, તો બે બિંદુમાં છેદે રેખાખંડ એબી ને ડીમાં અને રેખાખંડ એસી ને ઈમાં, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો. હવે જેવી રેખા દોરી એટલે આખી બાજુના બે ટુકડા પડ્યા એડી અને બીજો જુઓ બીડી પડ્યો આગળ, તો એ કપાતા રેખાખંડો અને બાજુઓ સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આપણે લાવવાનું શું, તો એડી અપોન બીડી, આ બે ખંડ એડી અપોન બીડી, આ બે ખંડ કેમ, આ રેખા વડે બે ટુકડા પડ્યા. એડી અપોન બીડી બરાબર એ અપોન સી બરાબર એ અને અપોન સી, એટલે આપણે આ લાવવું છે. આપણું સંજય બનશે. એટલે કે પક્ષમાં આપણને એક ત્રિકોણ આપેલો, ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા આપેલી અને એ રેખા વડે જે રેખાખંડો બને છે એના માપ સમપ્રમાણ એટલે ગુણોત્તર કે ઓસરખો એ આપણે લાવવો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમેયની આકૃતિ પર આવીશું. પ્રમેય અને પછી પક્ષને સાથે સ્ટાર્ટ થશે. સપોઝ આ ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસીમાં હું એક કામ કરીશ, રેખાખંડ બીસીને સમાંતર રેખા દોરો. સપોઝ એલ, તો રેખા એલ એ રેખાખંડ એબીને ડીમાં અને રેખાખંડ એસીને ઈમાં છેદે છે. હવે પક્ષ બોલીશ. પક્ષ ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસીને સમાંતર રેખા એલ રેખાખંડ એબીને ડીમાં અને રેખાખંડ એસીને ઈમાં છેદે છે. પક્ષ પક્ષ ત્રિકોણ એબીસીમાં રેખા એલ સમાંતર રેખાખંડ બીસી અને રેખા એલ એ રેખાખંડ એબી ને ડીમાં અને રેખાખંડ એસી ને ઈમાં છેદે છે. ઈમાં છેદે છે, આ પક્ષ થશે. વિદ્યાર્થી મિત્રો, પક્ષમાં જે બાબતો આપી હોય તે પક્ષમાં આવે. પાછું એકવાર લઈશ. ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસી ને સમાંતર રેખા એલ રેખાખંડ એબી ને ડીમાં અને રેખાખંડ એસી ને ઈમાં છેદે છે. સાધ્ય, સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે, તો જે રેખા વડે બનતા રેખાખંડો એટલે એડી અપોન બીડી બરાબર એઈ અને અપોન સીઈ, આ આપણે લાવવું છે. એટલે આ આપણું સાધ્ય થશે. એટલે સાધ્ય એડી અપોન બીડી બરાબર એ અપોન સી, આ આપણું સાધ્ય. હવે હું સ્ટાર્ટ કરીશ સાબિતી. સાબિતી, ચલો સાબિતી હું પક્ષથી સ્ટાર્ટ કરીશ. એટલે તે પહેલાં આપણે કામ કરીશું. આપણી આકૃતિ છે, હવે હું સીધું લઈશ. રેખાખંડ બી, આ રેખાખંડ બી, રેખાખંડ બી અને રેખાખંડ સી ની રજૂ, રેખાખંડ સી ની રજૂ, રેખાખંડ બી, રેખાખંડ બીઈ અને રેખાખંડ સી ની રજૂ. વળી વળી હવે આપણે એક કામ કરીશું. હવે બિંદુ ઈ માંથી હું એક વેગ દોરીશ. આ વેગ બિંદુ ઈ માંથી વેગ, ચાલો રેખાખંડ ઈ એન લંબ રેખાખંડ એડી અને રેખાખંડ ડીએમ, આ ડીએમ લંબ રેખાખંડ એ, એટલે આ રીતે આપણે આકૃતિ જોઈશું. હવે લખીશ સાબિતી ફરીથી વાર. રેખાખંડ ડી અને રેખાખંડ સીડી રચો, વળી રેખાખંડ ઈએમ લંબ રેખાખંડ એડી અને એટલે કે વેગ અને રેખાખંડ ડીએમ લંબ રેખાખંડ એસી રચો, એટલે આપણે વેગ જોશું.
વિદ્યાર્થી મિત્રો હવે આકૃતિમાં બે વેવ છે EN અને DN એટલે હું એક કામ કરીશ ત્રિકોણ ADE લઈશ ત્રિકોણ ADE ચલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ હવે આપણે 9th માં આવી ગયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો / વેવ તમે જો બતાવો સાઈડ પર આ ત્રિકોણ ADE છે આ ADE ત્રિકોણ અને આ વેવ છે EM એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો / વેવ તમે જો પાયો ADE છે પાયો ADE અને વેવ EM છે એટલે કે બરાબર 1/2 / પાયો ADE અને વેવ EN થશે આ EN અને અમે હું નંબર 1 આપીશ આ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ હવે તે જ પ્રમાણે હું ત્રિકોણ બદલું છું ચલો હવે ત્રિકોણ હું લઈશ ત્રિકોણ BDE આ ત્રિકોણ BDE જોજો બરાબર આ D આ B ને આ E આ ત્રિકોણ BDE આકૃતિમાં આવશે BDE નું ક્ષેત્રફળ હવે આ ત્રિકોણમાં તમને વેવ જોવા મળતો નથી પણ આ વેવ એ બહાર છે આ બહાર છે તમે જો આ આ બહાર વેવ છે આ N છે હવે આપણને એક વસ્તુ ખબર છે આ ગુરુકોણ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણ ABC આ ખૂણો 90 કરતા મોટો છે અને હું વેવ દોરું તો એ વેવ તેને સામેની બાજુ ને સમાઉપી રેખા પર વેવ આવશે એટલે એક વસ્તુ સમજો કે આ જે ત્રિકોણ ABC છે ABC એનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો BC થાય અને વેવ AM થાય તે પ્રમાણે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 હું સીધું મૂકીશ હવે પાયો કોણ BD પાયો BN ની લેવાય પણ પાયો BD ચાલો પાયો BD અને આપણો વેવ તો તે જ રહે વેવ EN અને નંબર 2 ચાલો હવે પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લેતા એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ / ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ = 1/2 AD / EN અને / 1/2 BD / EN EN કેન્સલ અને 1/2 કેન્સલ એટલે કે બરાબર AD અને / BD આ AD / BD એટલે કે તમારો આને નંબર 3 આપીશ આ નંબર 3 તમે જોઈ શકો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ / ત્રિકોણ BDE નું બરાબર AD / BD આ રીતે આવશે હવે ફરીથી આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર પાછો ત્રિકોણ ADE આ ADE હવે હું વેવ બદલું છું ચલો વેવ હવે આપણે DM લેવાનું આકૃતિમાં બે વેવ છે ત્રિકોણ ADE માં હવે આપણે DM લઈશું તો બરાબર 1/2 પાયો AE થશે આ પાયો AE અને વેવ બોલો DM આવશે અને આને હું નંબર 4 આપીશ આ નંબર 4 એ જ પ્રમાણે હવે ત્રિકોણ CDE ચલો ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ એટલે આકૃતિ આવી હશે CDE ચલો C આ રીતે આવશે આકૃતિ ત્રિકોણ CDE 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 અને એનો વેવ આ રીતે બનશે આ M બનશે એટલે કે ત્રિકોણ CDE ADE નું ક્ષેત્રફળ આવી ગયું નંબર 4 હવે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 અને પાયો CE પાયો CE અને વેવ DM છે અને નંબર એને આપણે 4 5 આપીશું ચલો પરિણામ 4 અને 5 નો ગુણોત્તર લેતા એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ / ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AE / DM અને / 1/2 CE / DM આ બંને કેન્સલ એટલે કે માટે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ / ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર AE અને CE અને આને હું નંબર 6 આપીશ આ પરિણામ કયો આપીશ 6 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગુણોત્તર લઈએ હવે એક ધોરણ 9 નો પ્રમેય આવેલો છે યાદ રાખજો બે સમાંતર રેખા આ બે સમાંતર રેખાઓ બરાબર આગળ અને સપોઝ
સમાંતર રેખામાં એક જ પાયા ઉપર આ એક જ પાયા ઉપર આ એક ત્રિકોણ બન્યો સપોઝ એ બી સી અને બીજો એક ત્રિકોણ બન્યો આ પી બન્યો તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી બી સી એક જ પાયા બી સી પર બને છે આપણે એવો પ્રમેય આવલો સમાંતર રેખાની જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે તો તમે જો આપણે આકૃતિમાં આ બે ત્રિકોણ આ પાયો છે આ પાયો અને આ ત્રિકોણ તમે જોઈ લો આ ત્રિકોણ કયો ત્રિકોણ બી ડી ઈ અને બીજો આ ત્રિકોણ આ બીજો આ ત્રિકોણ તમે જોઈ શકો સી ડી ઈ એ પાયો ડી છે અને બંને આ બંને સમાંતર છે એટલે બંને ત્રિકોણ સમક્ષેત્ર થશે એટલે કે આવું આવશે ત્રિકોણ બી ડી ઈ ત્રિકોણ બી ડી ઈ અને ત્રિકોણ સી ડી ઈ એ એક જ પાયા પર સમાંતર રેખાની જોડ વચ્ચે બનતા ત્રિકોણો હોવાથી તે સમક્ષેત્ર થશે એટલે કે બંનેના ક્ષેત્રફળ સરખા થશે એટલે કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કામ કરીશું પરિણામ 5 અને 6 પરિણામ 3 અને 6 લેતા આપણે આગળ હવે પરિણામ 3 આપણું પહેલું 3 છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અને અપોન ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર તમે લાવેલા છે AD upon BD હવે કામ કરું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અપોન BD બરાબર CD બંનેના ક્ષેત્રફળ સરખા તો BD ની જગ્યાએ CD મૂકીશ એટલે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ આ રહેવાય તો AD upon BD પરિણામ 6 જો AD upon CD બરાબર AE upon C માટે AE upon C બરાબર AD upon BD ક્રમ બદલો માટે AD upon BD બરાબર AE upon C થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણું સર્જે દેખવા મળ્યું છે અને આ રીતે તમારો પ્રમેય નંબર 6.1 એ થશે બરાબર આમાં એક કાળજી રાખજો કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલે બંધા ગુણ્યા પાયો ગુણ્યા વેધ અને તમે જ્યારે ત્રિકોણ BDE લેશો ત્યારે તમારો પાયો BD રહી પણ વેધ EN થશે એટલે આખો પાયો નહીં આવે પાયો આ આવશે આટલો અને વેધ આ આવશે આ રીતે પ્રમેય નંબર 6.1 છે નોટમાં બરાબર ઉતારવાનો છે આકૃતિ વ્યવસ્થિત રોંગમાં દોરવાની છે બરાબર આગળ અને એનું પિક્ચર પાડીને મોકલાવું છું એ નોટ પેટ ઉતારવું છું